નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ઇતિહાસ જેમનો પાઠ બે હડપ્ય સભ્યતા આપણે આગળ મિત્રો પાઠ એકની ચર્ચા કરી કે જે આપણે ઇતિહાસને લગતી સાધન સામગ્રી અને કયા આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ એની ચર્ચા કરી આજે આપણે એમાં પ્રથમ એટલે કે પ્રથમ મહત્વનો ઇતિહાસમાં આ ટોપિક કેમ મહત્વનો છે એની પણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ એ પહેલા મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં ધોરણ અગિયારના બીજા વિષયના વિડીયો તેમજ એકથી બાર ધોરણના તમામ વિષયના તમામ પાઠના વિડીયો ઓલરેડી મુકાયેલા છે તો એ પણ તમે પ્લે લિસ્ટમાં જઈને આ બધું જોઈ શકો છો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને જાણ કરી શકો છો જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ હડપ્ય સભ્યતા પાઠ બે હડપ્ય સભ્યતા તો જોઈએ કે ભાઈ ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્ય સિંધુ ખીણની સભ્યતા છે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી શું કહે છે એક જ લાઇનમાં ઘણું બધું આપણે કહી દીધું છે કે ભારતની જે પ્રથમ નાગરિક સભ્યતા એટલે કે લોકો એક સાથે રહેતા હોય અને સારી એવો લેણી લેવડ દેવડ અથવા આદાન પ્રદાન વસ્તુ લેવી ખરીદવી આ બધી વસ્તુઓ એટલે નાગરિકોની સભ્યતા હોય એવી આપણને એક મળી એવી કઈ હડપ્ય સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા જે વિશ્વની એટલે કે આની સિવાય વિશ્વની બીજી કઈ કઈ છે તો કે પ્રાચીન સભ્યતાઓમાં જેમ કે મેસોપોટેમિયાની અને ઇજિપ્તની સભ્યતાની સમકાલીન સમકાલીન એટલે મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે તો એને અર્થ થાય એક જ સમયમાં થઈ ગયેલ હોય રેડી તો એમને શું કહેવાય સમકાલીન તો કે એક જ સમયમાં થઈ ગયેલો હોય એને શું કહેવાય સમકાલીન તો આમને છે સમકાલીન ગણવામાં આવે છે વિશ્વકક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ તેના મહાન લક્ષણો સાથે ઈસવીસન ઓગણીસો એકવીસ માં પ્રગટ થઈ ખાસ યાદ રાખવાનું કે આ સભ્યતાની આપણને જાણ કે ભાઈ આવી કોઈ સભ્યતા છે એ ઓલરેડી આપ આટલા વર્ષો પહેલાં છે એ લોકો આવી રીતના રહેતા હતા આમની આવી જૈવંત શૈલી હતી એની તમામ માહિતી આપણને વર્ષો પહેલાં છે એ આવી થઈ ગઈ હતી એની માહિતી આપણને મળી ઈસવીસન ઓગણીસો એકવીસમાં છે એ મળી અને આપને ત્યારથી ખબર પડી કે ભાઈ આવું ભારતમાં થઈ ચૂકી છે સભ્યતા સર જોન માર્શલ અને કર્નલ મેકેના વડા વડપણ નીચે ઈસવીસન ઓગણીસો એકવીસમાં દયારામ સાહનીએ પંજાબના જિલ્લામાં આવેલ હડપ્પા નામના સ્થળેની શોધ કરી હતી શું કે છે મિત્રો તો યાદ રાખીશું સર જોન માર્સલ અને કર્નલ મેકેના વડપણ એટલે કે એના નેતાગીરી નીચે ઓગણીસો એકવીસમાં માં દયારામ સાહની આ આપણે માટે મોસ્ટ એમપી છે કોણ તો કે દયારામ સાહની તો આ દયારામ સાહનીએ પંજાબ આ જે પંજાબ પ્રાંત હતો એનું કયો વિસ્તાર તો કે મોન્ટ ગોમરી જિલ્લો કયો તો કે મોન્ટ ગોમ્બરી જિલ્લો એમાં આવેલું આ જે હડપ્પા સ્થળ છે એની શોધખોળ કરી હતી હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ સૌપ્રથમ પ્રથમ શોધાયું હતું એટલે કે આને હોવાથી પુરાતત્વ પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપે સભ્યતા નામ આપવામાં આવ્યું છે જો હડપ્પા સભ્યતા શા માટે નામ પડ્યું છે એની ચર્ચા અહીંયા કરી છે શું કે છે તો કે સૌ પ્રથમ આપણે જે હડપ્પા નામનું જે ગામ હતું અને એ ગામની નજીકથી આપણને આ સૌપ્રથમ અવશેષો મળી એવા હતા એટલે કે શોધખોળ થઈ હતી એટલા માટે પુરાતત્વવિદોએ આ જે પરંપરા પોતાની પરંપરા અનુસાર જે સ સમગ્ર સભ્યતા છે એનું નામ શું આપી દીધું હડપ્પા સભ્યતા બાકી તો મિત્રો એવું કહી શકાય મુખ્ય નામ સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવતું આર આ સોરી આરડી બેનરજી કયા વ્યક્તિ તો કે આરડી બેનરજીએ ઓગણીસો બાવીસમાં કઈ સાલ તો કે ઓગણીસો બાવીસમાં સિંધુના લારખાના જિલ્લામાં આવેલ મોહેન્જો દડો નામના એક મહત્વપૂર્ણ હડપ્ય સ્થળની શોધ કરી હતી ખાસ યાદ રાખશું કોઈ વ્યક્તિ તો કે આરડી બેનરજીએ તો કે રખાલદાસ બેનરજી આરડી બેનર્જીનું પૂરું નામ શું છે મિત્રો અહીં આપણે લખીએ છીએ તો કે રખાલદાસ બેનરજી તો કે રખાલદાસ બેનરજી આરડી જે બેનરજી છે એમણે સિંધુના સિંધના લારખાના જિલ્લામાં ક્યાં જો હડપ્પા છે એ મોન્ટ જિલ્લો છે ત્યારે આ હડપા જે મોહેન્જોદો છે એ સિંધના લારખાના જિલ્લામાં આવેલ મોહેન્જોદડો નામને એક સ્થળ મહત્વપૂર્ણ હડપ્પી સ્થળની શોધ કરી હતી આ ક્રમ આખીએ વીસમી સદી દરમિયાન ચાલુ રહ્યો એટલે કે જે આ ક્રમ છે એ આખી વીસમી સદીમાં ક્રમ એટલે એક પછી એક નવા નવા નાના મોટા સ્થળો છે એ મળતા એવા અને આખી વીસમી સદી પૂરી થઈ ત્યાં સુધી સતતને સતત આવા સ્થળો મળતી એવા જેમાં ભારતમાં હજાર જેટલા હડપ્ય સ્થળો અત્યાર સુધી શોધી શકાયા છે ખાસ આઈ એમપી ભારતમાં આ હડપ્ય સભ્યતાના કેટલાક સ્થળો મળી એવા છે તો કે હજાર કરતાં પણ વધારે અને એમાં ગુજરાત તો ગુજરાત તો પાછળ રહે નહીં મેં ઝૂકેગા નહીં શું મેગા નહીં તો ગુજરાતમાં છે એ હડપે સભ્યતાના સો જેટલા સ્થળો હોવાની શક્યતા છે જો જેટલા છે 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 તો તો ગુજરાત 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 ભાઈ કે કે અમે પાછળ રહીએ એને છે શું છે તો કે એમાં કેટલા સભ્યતાના મળી આવ્યા છે સ્થળો તો કે શોક જેટલા સભ્યતાના સ્થળો છે એ મને મળી આવ્યા છે અથવા તો એટલી શક્યતા રહેલી જોવા મળે છે સરસ મજાનો તમને મેપ આપ્યો છે મિત્રો તો જેનો ફોટાની જરૂર નથી બાકી આપણે ફોટો દ્વારા પણ થોડી ઘણી માહિતી લઈશું જ્યારે જરૂર પડશે ત્યારે એક્સ્ટ્રા માહિતી આપણે એ સ્વરૂપે પણ લઈશું હડપ્પે સભ્યતાને આપણે આદ્ય ઐતિહાસિક કાલીન સભ્યતા કહીએ છીએ કારણ કે હજી સુધી હડપ્પ્યાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી એટલે સભ્યતાના લોકોના જીવન વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે તેનો કેવો સંબંધ હતો તેની જાણકારી આપણને પુરાતત્વીય અવશેષો અને ઉત્ખન દ્વારા સાંપડે છે શું કહે છે તો કે હડપ્ય સભ્યતા છે ને આપણે આજ્ય ઇતિહાસકાલીન સભ્યતા એટલે કે આગળની જે ઇતિહાસકાલીન સભ્યતાઓ છે એ જ માહિતી આપશો અથવા તો એની સાથે સમખાવીશું સરખાવીશું કેમ કારણ કે કારણ કે કેમ કહી શકાય મિત્રો કે હડપ્પા સભ્યતાની જે લિપિ છે જે લખાણ છે એ હજી સુધી આપણે ઉકેલી શક્યા નથી એમણે શું શું લખ્યું છે એ માહિતી આપણને હજી સુધી ખબર પડી નથી એને લખાણ લખ્યું છે પણ શું લખ્યું એની કોઈ માહિતી મળતી નથી આથી એવું કહી શકાય કે ભાઈ એ લોકોએ છે એ લોકોના જીવન કઈ રીતના તો સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે સાહેબ આપને ખબર કેમ પડી તો એ લોકોના જીવનશૈલી આ સિવાય તો કે એમના અલગ અલગ અવશેષો મળી એવા આ લોકો સાથેના બીજા લોકો સાથેના વ્યવહારો અને એના આધારે પુરાતત્વવિદ્યો એ છે એ આની ઉપર છે એ માહિતી છે આપણને જાણવા મળી છે કે આ જે સિંધુ ખીનના સભ્યતાનો લોકોની જીવનશૈલી કેવી હશે એને કેવા કેવી રીતે પોતે જીવન જીવતા હશે એની માહિતી આપણને મળી આવે છે ચાલો સરસ મજાનો મિત્રો આપણને અહીં શું મળી એવું છે હડપે સભ્યતાના સ્થળો અને ચિત્રો મળી એવા છે આ મિત્રો આ છે કઈ માહિતી આપી છે તો કે ભાઈ ભારત અને પાકિસ્તાન સાથે આ નકશો ગુજરાતનો છે ભાઈ તો આ ગુજરાતમાં જે છે એમાં જો અહીંયા તમે સરસ મજાનું ચિત્ર અહીંયા લોથલ મળી એવું છે લોથલ આ આપણું ધોળાવીરા પછી તો કે શું કહે છે તો કે અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પા કયા સ્થળની વાત કરી રહ્યા છીએ હડપ્પા અને અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ મોહેન્જો દડો આ મહત્ત્વના સ્થળોની વાત કરી બાકી તો મિત્રો ઘણા બધા સ્થળો આપ્યા છે તો ગુજરાત તમે પણ જોઈ શકતા હશો ગુજરાતમાં મહત્ત્વના બે બાકી તો આપણે હમણાં ચર્ચા કરીને ભાઈ એક શો કરતા પણ વધારે ગુજરાતમાં છે અને ભારતમાં હજાર કરતા પણ વધારે છે બાવીસમાં અહીંયા તમે જોઈ શકો છો સંસ્કૃત અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે જ્યારે સભ્યતાને નગર હોવું આવશ્યક છે એટલે કે સભ્યતા એ સંસ્કૃતિ કરતાં જીવન પદ્ધતિની ઉપરથી કોટી દર્શાવે છે શું કહે છે સંસ્કૃતિ અને સભ્યતા એ બંને કેવા છે અલગ અલગ છે સંસ્કૃતિ એટલે શું તો કે કુદરતના જે કુદરતી પરિબળો છે જે પણ કુદરતી પરિબળો છે હવા પાણી જંગલ આ તે બધા એ પરિબળોનો ઉપયોગ કરીને માનવી પોતાની જે આ જીવન જરૂરિયાત પદ્ધતિઓ છે એટલે કે જીવનશૈલીને અનુરૂપ હોય એવી પદ્ધતિ ઊભી કરે એને શું કહેવાય સંસ્કૃતિ કહેવાય જ્યારે સભ્યતા તો કે સભ્યતા છે એના વસવાટ માટે શું જરૂરી છે નગર છે રહેણી કેણી પરિ આદાન પ્રદાન આ બધી વસ્તુઓ છે એમાં આવે તો કે સભ્યતામાં જોવા મળે છે સભ્યતા મૂળ સિવિટ્સ પરથી ઉતરી આવેલો સિવિલાઇઝેશન શબ્દ છે તો કે આ જે સિવિટ્સ છે એની ઉપરથી ઉતરી આવેલો છે એ શબ્દ કયો છે સિવિલાઇઝેશન કયો સભ્યતા એનો અર્થ થાય શહેર શું થાય સિવિટ્સનો અર્થ શું થાય શહેર એટલે કે સભ્યતા ત્યાં જ હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય એટલા માટે એટલે આના આધારે આપણે કહી શકાય કે જે શહેર એ ક્યાં સભ્યતા ક્યાં હોય તો કે જ્યાં સભ્યતા છે એ શું હોય અસ્તિત્વમાં હોય શહેર અસ્તિત્વમાં હોય ત્યાં જ આપણી આ સભ્યતા છે એ અસ્તિત્વ ધરાવે છે એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે માનવોનો પણ વિકાસ પણ દર્શાવે છે એટલે એક બાજુ જોવા જઈએ તો આ જે સભ્યતા છે એ ક્યાંક ને ક્યાંક કુદરતી પરિબળોની સાથે સાથે માનવીનો કેવી રીતના વિકાસ થાય છે માનવીમાં કેવા કેવા પરિવર્તનો આવે છે એની માહિતી આપણને પણ દર્શાવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ નૂતન પાષાણ યુગથી ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્ય સભ્યતા વિકસી ઉદાહરણ ઇતિહાસવિદો એ અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ સરસ્વતી ધાગર હકરા જેવી નદીઓનો ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન ખૂબ વધવા લાગ્યું એટલે કે નૂતન પાષાણ યુગ જે પથ્થરોનો યુગ હતો એ પથ્થરોના યુગ પછી ગ્રામીણ સંસ્કૃતિ છે એ ધીમે ધીમે એટલે કે લોકો સમૂહમાં સ્થાયી જીવન પહેલાં રથક રખડતું ભટકતું જીવન જીવતા પછી ક્યાંક ને ક્યાંક સ્થાયી જીવનની શરૂઆત કરેલી તો એ સંસ્કૃતિનો એ છે એ શું થયો છે તો કે વિકાસ જોવા મળ્યો આ સિવાય તો કે ઇતિહાસવિદો અને પુરાતત્વ જે શાસ્ત્રીઓ છે એવું માને છે કે ક્યાંક ને ક્યાંક સિંધુ નદી સરસ્વતી નદી ધાગર એટલે કે હકરા નદી આ જે નદીઓ છે એ કેવી હતી તો કે એના નદીઓનો જે ફળદ્રુપ પ્રદેશ હતો એની ક્યાંક ને ક્યાંક આ લોકોને તકનીકી જ્ઞાન હોવાથી આ નદીઓને કારણે અનાજનું એટલે કે નદી કિનારે અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું પરિણામે તેનું બજાર ઊભું કરવાની છે એ પ્રક્રિયામાં બિન કૃષિ ક્ષેત્રો ઊભા થયા હોવા જોઈએ એટલે એવું માની શકાય કે સ્વાભાવિક છે જરૂરિયાત કરતાં ક્યાંક ને ક્યાંક અનાજ વધારે થવા લાગ્યું કે જે એમને પોતાના ગુજરાન ચલાવવા માટે અમુક ટકા જરૂરિયાત હતી એની કરતાં અનાજ વધારે થયું તો ક્યાંક ને ક્યાંક એ લોકોને વિચાર આવ્યો હશે કે ભાઈ હવે આનું શું કરવું કેમકે બીજા લોકોને પણ શું કરવું હોય છે તો કે એમને પણ બીજી વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે એટલા માટે એમણે શું કર્યું હશે તો કે આ બધું છે એ વસ્તુઓ એટલી વધી ગઈ ઉત્પાદન એટલું વધારે એવું હોવાથી એ લોકોએ ક્યાંક ને ક્યાંક બજારી પ્રવૃત્તિ એટલે કે બજારની વ્યવસ્થા ઊભી કરી હોય એવું માની શકાય અને આ બિનકૃષિ ક્ષેત્ર ઊભા કર્યા હોય એવું માની શકાય ધીમે ધીમે આવા શહેરોમાં ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં ઈસવીસન પૂર્વે પચીસોની આસપાસ ઊભા થયા હશે એટલે કે આ જે આવા જે શહેરો છે એ ભારતમાં ક્યારે તો કે ઈસવીસન પચીસોની આસપાસ એ ઊભા થયા હોય એવું માનવામાં આવે છે હડપીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણત શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ એટલે કે ધીમે ધીમે આવી રીતના હડપીય સભ્યતા વિકાસ શરૂ થયો હોય અને છેલ્લે પૂર્ણત એટલે કે છેલ્લે આ સંપૂર્ણ રીતે શું બની ગયું હોય શહેરી પ્રવૃત્તિ બની ગઈ અથવા શહેરી વિસ્તારમાં ફેરવાઈ ગયો શહેરી અવસ્થામાં ફેરવાઈ ગયું ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસ એટલે કે પૂર્ણતઃ વિકસી ગઈ હતી તે સિવાય પણ ભારતના અન્ય તામ્ર સિંધુ સંસ્કૃતિઓમાં જોવા મળે છે કે હડપ્પા સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી છે એટલે શું કહેવા માંગે છે મિત્રો તો કે ભાઈ આ જે ભારતના આ સભ્યતા છે એ ઈસ્વીસન ક્યારે તો કે બે હજારની આસપાસ સંપૂર્ણપણે વિકસી ગયું હોય એવું માનવામાં આવે છે આ સિવાય તો કે ભાઈ તે સિવાયના ભારતના અન્ય જે તામ્રપાષાણ સંસ્કૃતિઓ જે જોવા મળે છે એમાં જે તે હડપ્ય સભ્યતાના ક્ષેત્રો બહાર પણ આવેલી જોવા મળે છે એટલે કે આ જે વિસ્તારો છે એની ઉપર પણ માહિતી એટલે કે એના આધારે પણ માહિતી એટલે કે એની બહાર પણ માહિતી જોવા મળે છે તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી જોઈ કે ભાઈ સૌ પ્રથમ કયા સ્થળો મળી આવ્યા કઈ રીતના એનો વિકાસ થયો એની ચર્ચા કરી નેક્સ્ટ મુદ્દામાં મિત્રો એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ એમનો ઉદ્ભવ કઈ રીતના સિંધી સંસ્કૃતિનો થાય છે અને એનો વિસ્તાર કેટલો ફેલાયેલો છે જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ